ગુજરાતમાં નવા વાહનોમાં ટીસી નંબર સિસ્ટમ દૂર કરવામાં આવી છે. નવા નિયમ પ્રમાણે હવેથી શોરૂમમાંથી વાહન ખરીદતા જ નંબર પ્લેટ લગાવી આપવામાં આવશે. નંબર પ્લેટ લાગ્યા બાદ જ વાહન શોરૂમમાંથી બહાર નીકળી શકશે. તો હવેથી નવા નંબર કાઢવાની અને નંબર પ્લેટ લગાવવાની કામગીરી પણ ડીલર્સ જ કરવાની રહેશે. તમામ વાહનોના રજિસ્ટ્રેશનથી લઈને નંબર ફાળવણી સુધીની પ્રક્રિયા શોરૂમમાંથી જ કરવામાં આવશે, જેથી ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ વાહનમાં નંબર પ્લેટ પણ લાગી જશે. તો આપને પણ જણાવી દઈએ કે આજથી એટલે કે ગુરુવારથી નંબર પ્લેટ વગર વાહનોની ડિલિવરી શોરૂમમાંથી સંચાલકો કરી શકશે નહીં. વાહનોની ખરીદી બાદ સૌથી પહેલા ગ્રાહકોએ HSRP નંબર પ્લેટ મેળવવાની રહેશે, જે નંબર પ્લેટ વાહનોમાં લાગ્યા બાદ જ ગ્રાહકોને ડિલિવરી કરી શકાશે, જેના કારણે હવે વાહન ચાલકોને RTO ના ધક્કામાંથી મુક્તિ મળશે. જો કોઈ નંબર પ્લેટ વગરનું નવું વાહન રસ્તા પર ફરતું દેખાશે તો ડીલર સામે પણ કાર્યવાહી થઈ શકે છે. જો કોઈ શોરૂમ સંચાલક ગેરરીતિ આચરશે તો RTO દ્વારા તેની સામે કાયદેકીય પગલાં ભરવામાં આવશે.